ઘણા વર્ષો પછી હિન્દુસ્તાનમાં એક સુખદ સમાચાર કાને સાંભળવા મળ્યા. એમાં ગુજરાતના મુખ્યપ્રધાન જેમનો પત્ર મને હમણાં આપ્યો એ ભૂપેન્દ્રભાઈએ એમની અધ્યક્ષતામાં આટલા વર્ષોમાં જે ડિક્લેરેશન નહોતું થયું એ ડિક્લેરેશન બજેટમાં થયું. 500 કરોડ રૂપિયા, 500 કરોડ્સ, 500 કરોડ રૂપિયા જીવ દયા માટે અને 100 કરોડ રૂપિયા આ ગુજરાતના ગામડેમાં કે શહેરમાં કોઈ રખડતા પશુ હોય એના મેન્ટેન માટે 600 કરોડ રૂપિયા કદાચ હિન્દુસ્તાન આઝાદ થઈને 70 વર્ષમાં એક પણ સ્ટેટના એક પણ મુખ્યપ્રધાને આવી જાહેરાત કરી લીધી. એવી જાહેરાત ભૂપેન્દ્રભાઈએ કરી. એ જાહેરાતની પાછળ સક્કર શ્રી જૈન સંઘને ગૌરવ લેવાનું મન થાય એવા સુરતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, એમનો પણ આમાં એક અહમ રોલ રહ્યો. નાણાં પ્રધાન, બધા કેબિનેટની સર્વાનુમતિથી આટલી બધી મહેનત થવી અને થવું. પરમ દિવસે મારી આગળ મેસેજ આવ્યા, જો ગુજરાતમાં થઈ શકે તો હિન્દુસ્તાનના બીજા રાજ્યોમાં કેમ ન થાય. એ ગણતરીએ મેં પ્રયાસ ચાલુ કરી દીધા છે. ભગવાનની કૃપા હોય અને સર્વત્ર આવો માહોલ ઊભો થાય એવી શાસનદેવોને આપણે પ્રાર્થના કરીએ. આ દિશામાં સફળતા મળી એમાં બે આચાર્ય ભગવાન ઉદયવલ્લભસુરી મહારાજ, હૃદયવલ્લભસુરી, બંને સીએમ સાથેની મિટિંગો કરી એમને કન્વિન્સ કરાવ્યા. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક બધી વાતો ખૂબ સરસ વાતાવરણમાં થઈ અને ઓપન માઇન્ડ હતા સીએમ. અમે સિમંદર સ્વામીને માને, સિમંદર લાંછન ખબર છે ને, વૃષભ, તે લાંછનવાળા જીવોને બચાવવાના હતા તો ના ભણવાનો પ્રશ્ન હતો જ નહીં. 500 કરોડ અને 600 કરોડ રૂપિયા ખાલી જીવ દેવા માટે પાસ થાય એ માત્ર જૈન સંઘ માટે નહીં, આખા હિન્દુસ્તાનની કૃષિ પ્રધાન સંસ્કૃતિ માટે બહુ શુભ અને સારા સમાચાર છે. આપણા તરફથી ખૂબ આનંદ પણ છે. મારા તરફથી અને બારડોલી શ્રી સંઘ તરફથી સીએમને, ગૃહપ્રધાનને, નાણાપ્રધાનને આવા ડિક્લેરેશન બદલ ખૂબ ધન્યવાદ, ખૂબ અભિનંદન. તમે પણ અનુકૂળતા હોય એ પ્રમાણે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જેટલા ફોરવર્ડ થઈ શકે એટલા કરી અને ધન્યવાદ આપજો, જેના કારણે એમનો પણ ઉત્સાહ વધે.